हमारे साथ है। कांग्रेस पार्टी जिंदाबाद। राहुल जब भाजपा डरती है इन्हीं को आगे करती है। जब भाजपा डरती है। अमरेली शहर सहित तालुकाओमां राहुल गांधीना समर्थनमां कांग्रेस द्वारा धरना योजी सूत्रोच्चार कराया। अमरेली शहर सहित सावरकुंडला बाबरामां राहुल गांधीना समर्थनमां तालुका कांग्रेस द्वारा धरना योजी सूत्रोच्चार कर्या हता। अमरेली शहर अने तालुका कांग्रेस समिति द्वारा राहुल गांधी पर सरकार द्वारा जो हुकमीथी ईडी द्वारा परेशानीना विरोधमां धरना प्रदर्शन करी सूत्रोच्चार करता कांग्रेसी आगेवानोनी पोलीसे अटकायत करी हती। आखा भारत देश में जे राहुल गांधी जी अने सोनिया गांधी जी नी जे ईडी द्वारा थती गैरबंधारणीय कामगिरी 40-40 कलाक सुधी बेसाड़ीने कोई कारण वगर खोटा जवाब भाजपनी सरकार ईडी नो उपयोग करीने ले छे तेना विरोध में आखा भारत में जे कार्यक्रमों चाली रह्या छे तेना ज एक भाग रूपे गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा आजे तारीख 21 અને 22 ना रोज धरणानो कार्यक्रम आखा गुजरातमां आपेलो हतो तेना ज एक भाग रूपे अमरेली शहर अने अमरेली तालुका कांग्रेस समिति द्वारा आज रोज केन्द्र सरकारनी कचेरी BSNL खाते अमे धरणानो कार्यक्रम योजो। समग्र मोटी संख्यामां अमारो कांग्रेस परिवार उपस्थित रह्यो। NSUI सेवादळ युवक कांग्रेस सहित बक्षी पंच मोर्चो सहितना तमाम कांग्रेसना कार्यकरो उपस्थित रह्या अने छेवटे अमारी अटकायत पण थई। अमे आ कार्यक्रमनी मंजूरी मांगेली पण अमने मंजूरी मळी नहीं। आ मंजूरी न मळता आप जोई शको छो के बंधारणनी विरुद्ध आ लोकशाहीमां विरोध करवो ए आपणो अधिकार छे। कार्यक्रमनी मंजूरी न आपीने आपणो लोकशाहीनो अधिकार छीनवानी जरे वात करी रह्या छे त्यारे आ भारतीय जनता पार्टी જ્યારે ઈડી દ્વારા રાહુલ ગાંધીજી અને સોનિયા ગાંધીજીની ગેરબંધારણીય રીતે કાર્યવાહી કરે છે એનો અમરેલી શહેર અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ સખત વિરોધ કરે છે જે આ ધરણારૂપી અમે કાર્યક્રમ આપી અને આજરોજ આ કાર્યક્રમ યોજ્યો છે। તો સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। રાહુલ ગાંધીની ઈડી દ્વારા થતી અવારનવાર પૂછપરછ સામે તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસે ધરણા કર્યા હતા। સાવરકુંડલા કોંગ્રેસને ધરણાની પરવાનગી ન મળી હોવા છતાં ધરણા કરાતા પોલીસે ધરણા કરતા કોંગી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી। તો બીજી બાજુ બાબરામાં પણ રાહુલ ગાંધીના સમર્થનમાં તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો। કેન્દ્રની ભાજપ સરકાર સ્વાયત્ત સંસ્થાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરી કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવી રહી હોવાનો તાલુકા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા બેનર સાથે મામલતદાર કચેરીમાં ધરણા કરાયા હતા। જી હું બાવાલાલ હિરપરા તાલુકા કોંગ્રેસ મહામંત્રી બાબરા આજે પ્રદેશમાંથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ મુજબ રાહુલ ગાંધીને ખોટી રીતે ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી એના વિરોધમાં ધરણા ઉપર તાલુકા કોંગ્રેસ સમિતિ અને બાબરા શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત કાર્યક્રમ મુજબ આજે ધરણા ઉપર બેઠા છીએ। આ સરકાર આજે ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકારના એવા ખાતાઓ જે સ્વાયત્ત સંસ્થાઓ છે એનો ઉપયોગ કરી અને ડરાવવા માટે પ્રયત્ન કરે છે અને લોકશાહીને હનન કરવાની તૈયારી કરી છે। જે કાંઈ લોકશાહીમાં કોઈને વિરોધ કરવો હોય કોઈ વસ્તુ હોય તો આવા ખાતાનો ખોટો ઉપયોગ કરી 2015માં જે કેસ બંધ કરી દેવામાં આવ્યો છે એ કેસને ફરીવાર ઉકેલી અને ઈડીનો ઉપયોગ કરી અને ખોટી રીતે કોંગ્રેસના કાર્યકરોની અથવા કોંગ્રેસના અમારા મુખ્ય નેતા જે પ્રદેશના અથવા તો દેશના છે એની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે। આવા મુદ્દાને વિરોધ કરવા માટે અને સરકારને અમે વિરોધ કરવા માટે આજે અમે ધરણા ઉપર બેઠા છીએ। કારણ કે આવી રીતે જો લોકશાહીના આવી સંસ્થાઓનો ઉપયોગ કરી કરવામાં આવશે તો ભવિષ્યમાં લોકશાહી ઉપર ઘાતક છે અને લોકશાહી ટકાવવી અઘરી છે। માટે આવા જે સરમુખત્યારશાહી વલણની અમે વિરોધ કરવા માટે આજે બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ અને બાબરા શહેર કોંગ્રેસ સમિતિ ધરણા ઉપર બેઠા છે। જય હિન્દ જય ભારત।